છત્રી અને ભારત પાકિસ્તાનની મેચ પહેલા ગુજરાત પર છે આતંકીઓનો ડોળો. એનઆઈએ કર્યો મોટો ઘટસ્ફોટ. ગુજરાતમાં વર્ષના સૌથી મોટા તહેવારની ઘડીઓ ગણાઈ રહી છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અમદાવાદમાં વન ડે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચને લઈને ઉત્સાહ આસમાને છે. ત્યારે ગુજરાતને ધણધણાવવા માટે આતંકીઓએ બનાવ્યો છે ખોટો પ્લાન. તહેવારોમાં રંગમાં ભંગ પાડવા આતંકીઓનો ડોળો ગુજરાત પર છે, જેનો ખુલાસો દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમની મોટી કાર્યવાહીમાં થયો. દ્રશ્યોમાં દેખાતા આતંકી સંગઠન આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકીઓએ ગુજરાતમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓએ અમદાવાદ વડોદરામાં રેકી કરી હતી. આતંકીઓ પાસે બોમ્બ બનાવવાનું સાહિત્ય મળ્યું છે. આતંકીઓ પાસેથી હથિયાર પણ કબજે કરાયા. આતંકવાદી શાહનવાઝની પણ ધરપકડ કરી છે. શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. ત્યારે હવે આતંકીઓની પૂછપરછમાં મોટા રાસ ખુલશે. આ તરફ ખાલિસ્તાની આતંકીની ધમકીની કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ કરી. ગુરુપતવંત પન્નુ સામેની ફરિયાદ અંગે તપાસ કરી વિદેશની 3 કંપનીઓની ઓળખ કરવામાં આવી. ગાંધી જયંતિએ રાજ્યમાં જોવા મળ્યા અનેક ગાંધી ચિંધ્યા આંદોલન. ધારાસભ્યોથી લઈને શિક્ષકોએ કર્યો વિરોધ. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના હુંકારને કારણે કેવડિયા ચક્કાજામ થઈ ગયું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આજે કેવડિયા પાસે પ્રતિક ઉપવાસ પર બેસવાના હતા અને જેઓ વાંસદા પોતાના ગામથી નીકળી કેવડિયા તરફ આવતા નર્મદાના મોબી પાસે આવેલ મોરી ભમરી પાસે નર્મદા પોલીસે રોકી દીધા હતા અને પોલીસ દ્વારા અનંત પટેલ સાથે આવેલ તમામ લોકોને ડિટેન કરી રાજપીપળા લાવવામાં આવ્યા હતા. જોકે આજે વહેલી સવારથી જ કેવડિયા જતા તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. રસ્તા ઉપર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી. આ બાજુ અમદાવાદમાં ગ્રાન્ટ સહાયક યોજનાના વિરોધમાં દેખાવો થયા. ગુજરાત યુનિવર્સિટી બહાર એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યું. શિક્ષકોની કાયમી ભરતી કરવા ઉગ્ર માંગ સાથે રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. ઉમેદવારો સાથે અન્યાય બંધ કરોના નારા લાગતા મામલો ગરમાઈ ગયો. પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી. તો આ તરફ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે શૈક્ષણિક મહાસંઘે આંદોલનનું રણશીંગું ફૂક્યું. ગાંધીનગર જિલ્લાના અંદાજે 200 જેટલા શિક્ષકોએ ગાંધી જયંતિ નિમિત્તે ધરણા કરી વિરોધ નોંધાવ્યો અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા લીધી. જૂની પેન્શન યોજના સાથે પડતર પ્રશ્નો નિકાલ અને ઉકેલ માટે પણ અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર શિક્ષકો જૂની પેન્શન યોજના મામલે મેદાને આવ્યા છે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો ચડ્યા જંગે. રાજ્યના શિક્ષકોએ ગાંધી જયંતિએ વિરોધ કર્યો. આ દ્રશ્યો જોઈને પહેલી નજરે તમને લાગશે કે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી હશે, પરંતુ તમે જેવું વિચાર કરી રહ્યા છો એવું નથી. મોરબીની તસવીરમાં શિક્ષકો ગાંધીજી જરૂર બન્યા છે, પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એ પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે. મોરબીના શૈક્ષણિક મહાસંઘે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રેલી કાઢી. શિક્ષક સહિતના સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને પણ અવાજ ઉઠાવ્યો. આંદોલનમાં મહાત્મા ગાંધી અને અન્ય સત્યાગ્રહીઓની વેશભૂષા ધારણ કરીને રામધૂન બોલાવી. આવા જ દ્રશ્યો જોવા મળ્યા નર્મદા જિલ્લામાં. અહીં પણ શિક્ષકોએ પડતર માંગણીઓને લઈને ફરી સરકાર સામે બાયો ચડાવી. રાજપીપળા ચોક પર મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા અને ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને આંદોલનનો પ્રારંભ કર્યો. તો પંચમહાલ જિલ્લાના શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગણીઓ સાથે ગોધરાની ન્યૂ ઇરા સ્કૂલ મેદાન ખાતેથી પ્લે કાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. અમરેલીમાં બ્રોડગેજ રેલવે લાઇન માટે મિશન શરૂ થયું. વેપારીઓએ શરૂ કર્યા ધરણા. આઝાદીના 76 વર્ષ પછી પણ અમરેલી શહેરમાં બ્રોડગેજ લાઇન ન હોવાના કારણે વિકાસથી વંચિત છે. અમરેલીમાં ટ્રેન સેવા 0 છે, ત્યારે અમરેલી જિલ્લાને પણ બ્રોડગેજ લાઇન મળે તેવા મિશન સાથે વિરોધ શરૂ થયો. અમરેલીમાં ગાંધી જયંતિ નિમિત્તે બ્રોડગેજ રેલવે લાઇન મુદ્દે પ્રતિક ઉપવાસ થયા. અમરેલીમાં બ્રોડગેજ રેલવે લાઇન આપવા મુદ્દે મિશન બ્રોડગેજ સમિતિએ ધરણા શરૂ કર્યા. સવારથી અમરેલી શહેરમાં ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે પ્રતિક ઉપવાસ પર બેસીને રામધૂન બોલાવી. અમરેલીને બ્રોડગેજ રેલવે લાઇન આપવા માટે મિશન બ્રોડગેજ સમિતિએ માંગ કરી. પ્રતિક ઉપવાસ આંદોલનમાં સમિતિના સભ્યોની સાથે શહેરના વેપારીઓ અને સ્થાનિક લોકો પણ જોડાયા. લોકોએ રામધૂન બોલાવી રેલવે તંત્રના કાને પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
બોટાદના કાનિયાડ ગામના યુવાનની હત્યા મામલે ફાટી નીકળ્યો રોષ, પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ. બોટાદના કાનિયાડ ગામમાં યુવકની હત્યા મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. 24 કલાક બાદ પણ હત્યારાને પકડવામાં ના આવતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભાવાભાઈ ગુરડાનો મૃતદેહ તેમના કૌટુંબિક ભાઈની વાડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળ્યો, જેને લઈ બોટાદ ડીવાયએસપી, એલસીબી અને પાળિયાદ પોલીસને સ્થળ પર પહોંચ્યા. મૃતકના પિતાએ આ મામલે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસ હત્યારાઓની શોધખોળ કરી રહી છે. જોકે આરોપીઓ હજુ પણ પોલીસ પકડમાં નથી આવ્યા. હત્યાના 24 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા મૃતકના પરિવારજનોમાં રોષ છે. 150 જેટલા લોકો પોલીસ સ્ટેશન સામે, જ્યારે 100 જેટલા લોકોએ ભાવનગરમાં હોસ્પિટલ બહાર બેસી વિરોધ નોંધાવ્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. આ વખતે ખેલૈયાઓ મોજથી રમજો ગરબા, કેમ કે પાર્ટી પ્લોટમાં ખાસ તબીબ અને એમ્બ્યુલન્સ રહેશે સ્ટેન્ડ બાય. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને રાજ્યમાં યુવાનોના હાર્ટએટેકથી મોત સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રમતા રમતા ઘણા યુવાનોને દિલે દગો આપી દીધો, જેને લઈને આ વખતે ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા. ગરબાના રસિયાઓના જીવ બચાવવા માટે ખાસ આયોજન કરાયું. રાજકોટ, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ગરબાના પાર્ટી પ્લોટમાં તબીબો પણ હાજર રહેશે, એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રહેશે, ડોક્ટરની પેનલ ગ્રાઉન્ડ બહાર રહેશે તૈનાત. આયોજક સમિતિના સભ્યોને પણ સીપીઆર શીખવવામાં આવશે. ત્યારે નવરાત્રી અંતર્ગત લેવવા પાટીદાર સમાજના ખોડલધામના બેનર હેઠળ રાજકોટ સહિત 35 સ્થળોએ અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવશે. આયોજન સ્થળે 108ની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. તો અકિલા રઘુવંશી રાસોત્સવ અને જૈન સમાજ આયોજિત જૈનમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના સ્વાસ્થ્યને લઈને ખાસ કાળજી રાખવામાં આવી. ગરબા સ્થળ પર જ સમાજના નિષ્ણાત ડોક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે તો તાત્કાલિક ગરબા ગ્રાઉન્ડ પર જ સારવાર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. સાથે જ એન્ટ્રી આપતા સમયે પણ ખેલૈયાઓને કોઈ પ્રકારની તકલીફ છે કે કેમ તે બાબતની ચકાસણી કરાશે. જેની વચ્ચે રાજકોટની બજારો નવરાત્રીના રંગમાં રંગાઈ ગયેલી જોવા મળી. નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓએ ખરીદી શરૂ કરી દીધી છે. આ વખતે બજારમાં વિન્ટેજ દુપટ્ટાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલ રૂપિયા 1600 થી લઈને 4500 સુધીના વિન્ટેજ દુપટ્ટા મળી રહ્યા છે. ગરબાની રમઝટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓએ તૈયારીઓને આપી દીધો છે આખરી. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે દિવસો આવી જ ગયા, જેના માટે ખેલૈયાઓ એક વર્ષથી શાંત હતા તે સમય આવી ગયો. નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી છે તે પહેલા ગરબાની રમઝટ માટે ગરબાના રસિયાઓના પગ થીરકવા લાગ્યા છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં યુવાનોએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અસંખ્ય ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જોકે આ વખતે નવા સોંગ અને નવા ગરબાના સ્ટેપ ખેલૈયાઓને ઉત્સાહિત કરી રહ્યા છે. બીજી તરફ બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ખેલૈયાઓ તમામ પ્રકારની શોપિંગ કરવામાં લાગી ગયા છે. આ વર્ષે ઓછા વજનમાં ચણિયા ચોરી પણ બજારમાં મળી રહી છે અને તેની પણ માંગ વધારે છે. જોકે ખેલૈયાઓ નવરાત્રીમાં વરસાદ ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે મંત્રી કુંવરજી હળપતિના તેવર ઢીલા પડ્યા, હોસ્પિટલમાં મફત સારવારની આપી ખાતરી. તાપી હોસ્પિટલના ખાનગીકરણનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ખાનગીકરણને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તાપી હોસ્પિટલ મુદ્દે નિવેદન આપ્યું છે. બારડોલી તાલુકામાં મહિલા જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રીએ તાપી રેફરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં ચાલી રહેલા આંદોલન મુદ્દે સ્પષ્ટતા કરી અને હોસ્પિટલમાં ફ્રીમાં સેવા મળવાની હોવાનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે એક પણ રૂપિયો લીધા વગર ત્યાં સારવાર મળવાની છે. સાથે જ કુંવરજી હળપતિએ વિરોધકર્તાઓ પર આકરા પ્રહાર કર્યા. પાર્ટી અને સરકાર વિરોધી લોકો આંદોલન ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ માત્ર ગજવા ભરવા માટે આંદોલન ચલાવતા હોવાની લોકોની વાતમાં ન આવવા અપીલ કરી. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણની શૈલીને લઈને કર્યો ખુલાસો. મહેસાણાના કડીના એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણની કડવી વાસ્તવિકતા રજૂ કરી સૌ કોઈને ચોંકાવી દીધા. પ્રસંગ હતો કડીમાં 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ પર રક્તદાન શિબિરનો. આ પ્રસંગે નીતિન પટેલના ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ બાદ